મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા અહીંયા બનાવ્યા છે, તેને આપણે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ, બ્રેડ અને પાઉં સાથે પણ ખાઈ શકીએ છીએ। તો તે કેવી રીતે બને છે તે આપણે જોઈ લઈએ। કે લીલી તુવેર લીધી છે અને તેને બાફી લીધી છે, ત્યારબાદ બે મોટા ટામેટા લીધા છે જેને મેં ક્રશ કરી લીધા છે। એ જ પ્રમાણે મેં અહીંયા 8 થી 10 લીલા મરચાં લીધા છે તે ક્રશ કરી લીધા છે, આદુનો મોટો ટુકડો લીધો છે તે ક્રશ કરી લીધો છે, મસાલામાં સૂકા મરચાં અને તેજપત્તા લીધા છે, ત્યારબાદ મીઠો લીમડો લીધો છે, સ્વાદ મુજબ દેશી ગોળ લીધો છે। અહીંયા જેટલી લીલી તુવેર હોય એટલું જ લીલું લસણ લેવાનું, તો મેં અહીંયા એક વાટકી લીલું લસણ લીધું છે। ત્યારબાદ એક મોટી વાટકી મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા મસાલામાં 1/2 ચમચી હળદર લીધી છે, 1 મોટી ચમચી ધાણા જીરું લીધું છે અને 1 મોટી ચમચી મરચું લીધું છે, કારણ કે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ। આ મસાલા તમે સ્વાદ મુજબ વધારે ઓછા કરી શકો છો। અને સ્વાદ માટે મેં અહીંયા મીઠું લીધું છે અને 1 મોટું લીંબુ લીધું છે। હવે આપણે વઘાર માટે મેં અહીંયા એક મોટી તાવડી લીધી છે, તેની અંદર અહીંયા વઘારમાં આપણે થોડું લસણ તેલ વધારે નાખવાનું, એટલે મેં અહીંયા 4 થી 5 ચમચી તેલ લીધું છે, તેની અંદર જીરું લીધું છે। તો સૌથી પહેલાં આપણે મસાલા નાખીશું, તો એની અંદર તમાલપત્ર અને લાલ મરચાં નાખીએ, ત્યારબાદ મેં મીઠો લીમડો નાખવાનો, આ મસાલા થઈ જાય તેલમાં, એટલે આપણે 1 વાટકી મોટી લીલું લસણ લીધું હતું તે આપણે નાખીશું। આ રેસીપીમાં દરેક મસાલાને આપણે તેલમાં સાતળવાના છે, તે થઈ જાય ત્યાર પછી જ બીજા મસાલાનો ઉપયોગ કર ધીરે ધીરે નાખીને બધા મસાલા સાતળવાના। તો અહીંયા હવે 1 વાટકી લીલું લસણ નાખી દઈશ અને 2 થી 3 મિનિટ સુધી આપણે ઘીમાં સાતળીશું ધીમા તાપે। લીલું લસણ તેલમાં સાતળાઈ ગયું છે, 2 થી 3 મિનિટનો સમય લાગ્યો। આ બધા જ મસાલાને આપણે ધીમા ગેસે સાતળવાના છે, વધારે જો થઈ તેલમાં સાતરશો તો લસણ બળી જશે અને કડવો સ્વાદ આવશે, એટલે મસાલા શેકતી વખતે પૂરું ધ્યાન રાખવું અને હલાવ્યા કરવું પડશે। હવે લસણ શેકાઈ ગયું છે તો હવે લીલી ડુંગળી નાખીશું, તેને પણ ધીમા ગેસે અને કોન્સ્ટન્ટ હલાવીને શેકીશું। ડુંગળી શેકાઈ ગઈ છે અને લસણ પણ શેકાઈ ગયું છે, હવે આપણે આની અંદર આદુ ઉમેરીશું। જ્યારે પણ ડુંગળી શેકાશે ત્યારે સરસ મજાની સુગંધ આવશે, એટલે આપણને ખબર પડી જશે કે ડુંગળી શેકાઈ ગઈ છે। હવે આ આદુને 2-3 મિનિટ સાતળીશું, આદુને પણ એના અંદર શેકાવા દઈશું તો મસાલા દાજે નહીં, એ રીતે હલાવ્યા કરવાનું। આદુની પેસ્ટ સરસ રીતે શેકાઈ ગઈ છે, મસાલાની સુગંધ આવવા માંડી છે। હવે આપણે લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી તે નાખીશું અને એને પણ 2-3 મિનિટ ધીમા ગેસ ઉપર સાતળીશું અને બરાબર શેકીશું। મરચાંની પેસ્ટ બરાબર સતળાઈ ગઈ છે, હવે આપણે આની અંદર દેશી ગોળ નાખીશું, જે પૂરો મસાલામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા રાખવાનું। ગોળ મસાલામાં ઓગળી ગયા છે અને મસાલા પણ સરસ શેકાઈ ગયા છે, હવે એની અંદર આપણે મીઠું મરચું હળદર અને ધાણા જીરું નાખીશું, મરચું નાખીએ, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, મીઠું નાખીશું। અહીંયા મેં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો નથી,
એટલે પણ તમે તમારા સ્વાદ મુજબ ગરમ મસાલો અહીંયા નાખી શકો છો. મસાલા પણ સરસ શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે ટામેટાની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ સરસ રીતે શેકીશું. તમે જોઈ શકો છો આપણા મસાલા બધા જ શેકાઈ ગયા છે. હવે એની અંદર લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે તુવેરો જે બાફી હતી તે ઉમેરી દઈશું અને સરસ મજાના મસાલા થવા દઈશું, મિક્સ કરી દઈશું અહીંયા. આ રેસીપી ફક્ત બે માણસો માટે જ બનાવેલી છે, એટલે તમે એ પ્રમાણે તમારા ઘરના જે સભ્યો હોય એના માપ પ્રમાણે તમે બનાવી શકો છો અને મસાલાનો ઉપયોગ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા કરી શકો છો. બધા જ મસાલા તુવેરોમાં ભળી ગયા છે. તમે જોઈ શકો છો આપણે તુવેર પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું.